मित्रों धोरण पांच पर्यावरण दीवालोनी कहानी में आपणे जूनी इमारतों विषे अभ्यास कर्यो तो ताजमहल मुमताजनी यादमां बनाए तो शाहजहां एनी चर्चा करी हती। हवे तमारू संग्रहालय बनावो शुं कहे छे तमारू संग्रहालय बताओ बनावानो छे। तो बाळमित्रो तमने पुस्तकमां पाठ्यपुस्तकमां पेज नंबर 98 पर जुओ तमने चित्र बतावेल छे। तमने जे चित्र बतावेल छे ए जुओ। रजनी केरळना मल्लापुरम जिल्लानी सरकारी शाळामां भणावे छे। रजनी केरळना मल्लापुरम जिल्लानी सरकारी शाळामां भणावे छे। तेणे तेना वर्गना बाळको साथे मळीने बधा घरोमांथी मेळवेली घणी जूनी वस्तुओ संग्रह करी छे। देखो बाळ मित्रो एक केरळमां मल्लापुरम जिल्लानी रजनी केरळना दिखाय छे बाळ मित्रो त्यां मल्लापुरम जिल्लानी सरकारी शाळामां भणावे छे। तेणे तेना वर्गना बाळको साथे जे वर्गमां विद्यार्थी होय छे तेमनी साथे मळीने घरोमांथी मेळवेली घणी जूनी वस्तुओनो संग्रह करी छे। जूनी वस्तुओनो शुं करे छे संग्रह करे छे। जेवा के चालवा माटे वपराती लाकड़ी ताळा छत्रीओ लाकड़ाना पगरखा एटले पादुका कहेवाय घड़ा वगैरे आजे आ वस्तुओ केवी देखाय छे ते पण तेमणे जोयुं। જે રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે તે લોકોએ તેમના વર્ગમાં જે વિદ્યાર્થીઓ બાળકો છે તેમની સાથે રહીને ઘણી જૂની વસ્તુઓનો સંગ્રહ કર્યો। તેમાં કેવી વસ્તુ હતી? લાકડી તાળા છત્રીઓ લાકડાના પગરખાં પાદુકા કહેવાય એની ઘડા વગેરે આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું। સંગ્રહ કર્યો હોય એટલે ખબર પડી જાય ને કે આજે વસ્તુ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું। રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું એ જૂની વસ્તુઓનું શું કર્યું સ્કૂલ શાળામાં પ્રદર્શન ગોઠવ્યું જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા। તમે પણ તમારી શાળામાં કરી શકો છો। તો બાળ મિત્રો આપણે પણ કરી શકીએ આપણી શાળામાં કે જૂની જે સંગ્રહ કરેલી વસ્તુ હોય છે જોવા લાયક સંગ્રહ કરેલી વસ્તુ એનું પણ આપણે પ્રદર્શન કરી શકીએ છીએ। ચિત્ર જુઓ અને કહો જો બાળ મિત્રો તમને ચિત્ર દેખાય છે એ ચિત્ર જોવાનું છે અને કહેવાનું છે આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે। બાળ મિત્રો આ ચિત્ર કેટલા વર્ષો જૂનું છે? 500 વર્ષ જૂનું છે। તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે। આ ચિત્રમાં તમને શું બતાવે છે? આગ્રાનો જે કિલ્લો છે આગ્રાનો એનું નિર્માણ થતું બતાવે છે। લોકો કેવા પ્રકારના કામ કરે છે દેખાય છે બાળ મિત્રો તમને? લોકો કેવા પ્રકારના કામ કરે છે? અત્યારે તો સાધનો આવી ગયા છે કે ફટોફટ ઉપર માલ ચડાવી દેવામાં આવે છે, માલ મોકલવામાં આવે છે બિલ્ડિંગમાં, તો એવી તો કરે છે। પણ પહેલાના સમયમાં તમે જુઓ છો બાળ મિત્રો ચિત્રમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે, કેટલા પુરુષો દેખાય છે બાળ મિત્રો તમને ચિત્રમાં, પછી ઘણા સ્ત્રીઓ છે કામ કરે છે। જો કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે, દેખો બાળ મિત્રો ત્યાં થાંભલો છે એ કેટલો વિશાળ મોટો છે, એ ઢાળ પરથી, આ ઢાળ છે અહીંયા, એ ઢાળ પરથી લઈ જાય છે। ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી? પ્રશ્ન થાય છે કે ભારે વસ્તુ હોય છે આ ઢાળ પરથી આપણે લઈ જવી સરળ પડે, સીધી ઉપર લઈ જવી કઈ રીતે? શું તમે મશક એટલે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો?
તો બાળ મિત્રો આપણે પાણી ભરેલી જે લઈ જતા હોય બેગ એમાં માણસો જોઈ શકો છો ચામડાના બેગમાં। તો બાળ મિત્રો આપણે આજે આપણા સંગ્રહાલયની વાત કરી કે જે આ એક શિક્ષક છે શાળા છે સરકારી એ શાળામાં મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે એ બધાએ ભેગા થઈને શું કર્યું જૂની વસ્તુઓનો સંગ્રહ કરેલો હતો। એ જૂની વસ્તુનો સંગ્રહ કરેલો હતો એ વસ્તુ કેવી દેખાય છે એનું પ્રદર્શન પછી ગોઠવ્યું લોકો જોવા આવે છે। આ ચિત્રમાં તાજ પછી તમને 500 વર્ષ જૂનું છે ચિત્ર એમાં આગ્રાનો કિલ્લોનો નિર્માણ થતો બતાવે લોકો કેવા પ્રકારના કામ કરે છે કેટલા પુરુષો સ્ત્રીઓ છે બધી ચર્ચા કરી છે। તો બાળ મિત્રો તમને સમજણ પડી ગઈ હશે દિવાલોની કહાણીમાં આપણે ઉપરકોટનો કિલ્લો એની અંદરના દ્રશ્ય બહારનું દ્રશ્ય ત્યાં હુમલો થાય ત્યારે એ બધી આપણે ચર્ચા કરી। તો બાળ મિત્રો આજે આપણો પાઠ પૂરો થાય છે અસ્તુ।